મિત્રો, આઝાદ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું નિશા સોની. જોઈએ આજના મહત્વના સમાચાર. સુરત શહેરમાં વાહન ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાંચે વોચ ગોઠવીને બાતમીના આધારે સીમાડા ગામ અંબાજી માતાના મંદિર પાસે આરોપીને ઝડપી લીધો હતો. આરોપીએ 15 બાઇકની ચોરીના ગુના કબૂલી લીધા હતા, જે મુદ્દામાલ પોલીસ કબજે કરી આગળ કાર્યવાહી હાથ ધરી છે. જો કે આરોપીને પોલીસે ખુલ્લા ચહેરે ડિટેક્શન આપતા સવાલો ઉભા થયા હતા. પોલીસે ઝડપેલા રોહિત ઉર્ફે પ્રદીપ ભીખાભાઈ ઉર્ફે વાલજીભાઈ રોજવાડિયા નાકરાણી ઉંમર 47 રહે 504 બિલ્ડિંગ નંબર A3 રજભૂમિ ટાઉનશીપ સેક્ટર 2 સરથાણા પોલીસ સ્ટેશનની બાજુમાં મૂળ વંથલી પટેલ ચોક તુરિયાવાડ તાલુકો વંથલી જિલ્લો જૂનાગઢના વાહન ચોરીના હીરો હોન્ડા કંપનીની 15 બાઇક કિંમત અંદાજે 2,60,000ની મત્તા કબજે કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 18 ગુના નોંધાયેલા છે. આરોપી એમ્બ્રોઇડરીનું જોબ પર કામ કરતા લોક વગરની ગાડીને ડુપ્લિકેટ ચાવીથી ચાલુ કરી ચોરી કરતો હતો. બાદમાં કોઈ ગ્રાહકને મળે તો વેચી મારતો હતો. રોજીવાડિયા જે નાકરાણી એની સરનેમ છે, એ સરથાણામાં રહે છે અને મૂળ વંથલી જૂનાગઢ જિલ્લાનો વતની છે. એની ધરપકડ કરવામાં આવી છે. એના કબજામાંથી ચોરીના કુલ 15 મોટરસાયકલ કબજે કરવામાં આવ્યા છે. પૂછપરછમાં એવી હકીકત જાણવા મળી છે કે આરોપીએ છે એણે સુરત શહેરની અંદર વરાછા, કાપોદરા, પૂના, સરથાણા જેવા વિસ્તારમાંથી આ મોટરસાયકલોની ચોરી કરેલી છે. આરોપી જે છે રોહિત, એ અત્યારે કોઈ કામધંધો કરતો નથી. પોતાના પરિવાર સાથે વ્રજભૂમિ ટાઉનશીપમાં રહે છે સરથાણાની અંદર, અને ઘણા વખતથી આ મોટરસાયકલોની ચોરી કરતો હતો. મોટાભાગે હીરો હોન્ડા કંપનીના જે મોટરસાયકલો હોય છે એને લોક કર્યા વગરના હોય છે, એવા જ મોટરસાયકલોને ટાર્ગેટ કરી અને ચોરી કરતો હતો. અને અગાઉ પણ એ 2 ગુનાની અંદર વોન્ટેડ હતો. આમ અત્યારે એની પૂછપરછ દરમિયાન સુરત શહેરના 15 મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે અને 2 ગુનામાં એ આરોપી વોન્ટેડ હતો. આ સિવાય એના કબજામાંથી મળી આવેલા મોટરસાયકલો જે છે એમાં 3 મોટરસાયકલો એવા છે કે જે એમની હજી સુધી એમના માલિક કોણ છે અથવા તો એ કોઈ જગ્યાએ ચોરી થઈ છે કેમ એનો કોઈ રેકોર્ડ મળ્યો નથી. હાલમાં આરોપીની ધરપકડ કર્યા પછી એની પૂછપરછ ચાલુ છે અને આગળની તપાસ માટેથી અને જે તે પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવશે. સર, આરોપીનો એમો શું હતો? ગાડી ચલાવવાનો આરોપી છે એ ડુપ્લિકેટ ચાવી બનાવતો હતો અને મોટાભાગે હીરા હોન્ડા કંપની જે છે એના થોડા જૂના મોડલના મોટરસાયકલ હોય એ મોટરસાયકલની અંદર એ ડુપ્લિકેટ ચાવીથી ખોલી અને પછી ચોરી કરતો હતો. મૂળ વંથલી જિલ્લાનો છે જૂનાગઢનો, એટલે એનો ઈરાદો એવો હતો કે અમરેલી અને જૂનાગઢ જિલ્લાની અંદર મોટરસાયકલો વેચી નાખવામાં આવે. એના માટેથી અગાઉ એમણે 2 મોટરસાયકલો અમરેલી જિલ્લામાં વેચેલા હતા, એ બાબતમાં એનો એક સાગરીત પકડાયેલો હતો. પરંતુ અત્યારે આ એણે એમના પાસેથી મળી આવેલા જે મોટરસાયકલો છે એ મોટરસાયકલો એણે ભેગા કરીને સૌરાષ્ટ્રમાં મોકલવાની તૈયારી જમાં હતો. એ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને હકીકત મળેલી અને આગળની ધરપકડ કરી છે. સાહેબ, સુરત સિવાય બીજા કોઈ શહેરમાંથી ગાડી કઈ ચોરી કરતો હતો? અત્યારે એના કબજામાંથી જે મોટરસાયકલો મળ્યા છે 15 મોટરસાયકલો, એ પૈકીના 12ના ગુના દાખલ થયેલા છે અને 3 મોટરસાયકલના માલિક નથી મળ્યા. એટલે એ કદાચ બની શકે કે સુરત શહેર બહારના પણ હોઈ શકે ને, એ બાબતે અમે અન્ય જિલ્લાઓના સંપર્કમાં છીએ અને ત્યાંથી પણ કદાચ ચોરી થઈ હોય તો એટલે એના રેકોર્ડ પણ ચકાસવામાં આવ્યા છે. હજી સુધી કોઈ માલિક એના મળ્યા નથી અથવા કોઈ રેકોર્ડ ચોરીનો મળ્યો નથી. બ્યુરો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. સુરત શહેરના સચિન વિસ્તારમાં બોગસ ડિગ્રી બનાવી ક્લિનિક ચલાવતા બોગસ તબીબી આરોગ્ય વિભાગે ઝડપી પાડ્યો છે. સચિન વિસ્તારમાંથી બોગસ ડિગ્રી સાથે ક્લિનિક ચલાવતો ડોક્ટર ઝડપાયો હતો. અનુકૂળ ક્લિનિકનો ડોક્ટર બોગસ હોવાનું કનકપુર અર્બન હેલ્થ સેન્ટરને ફરિયાદ મળી હતી, જેથી ટીમ તપાસ કરતા ડોક્ટર ચંદન બાર નામનો યુવક બોગસ ડિગ્રી પર પ્રેક્ટિસ કરતો હોવાનું સામે આવ્યું હતું, જેથી હાલ તેને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ ક્લિનિકમાં રહેલી દવાઓ પર કબજે કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. સુરત શહેરના અતિ સંવેદનશીલ લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા વૃદ્ધને પાઇપ અને તલવાર વડે હુમલો કરી નાસી જતા લિંબાયત પોલીસે તપાસ શરૂ કરી છે. જો કે હુમલો કરવામાં આવેલા અસામાજિક તત્વો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. મળતી માહિતી પ્રમાણે લિંબાયત વિસ્તારમાં આવેલા જલારામ સોસાયટીમાં અંકિત પાંડે ઉર્ફે અંકિત દાદા નામના માથાભારે યુવક અન્ય તેના 10 જેટલા મિત્રો સાથે તલવાર પાઇપ લઈને આવ્યા હતા અને સુરેન્દ્ર મિશ્રા નામના આધેડ ઉપર હુમલો કરી નાસી ગયા હતા. ઘટનામાં હુમલાખોર નાસી ગયા હતા, જ્યારે હુમલાને ઇજાગ્રસ્ત થયેલા સુરેન્દ્ર મિશ્રા તાત્કાલિક સારવાર અને અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે હુમલા કરવામાં આવેલા શખ્સો ઘર નજીક સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા, જેને આધારે હાલ લિંબાયત પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેને આધારે હાલ લિંબાયત પોલીસે વધુ તપાસ હાથ. જી, આપકા નામ? રતન મિશ્રા. રતનભાઈ,
कौन सी जगह और क्या घटना हुई थी आपके साथ? हमारा घर है जय जयराम गोराखिया नहर पे, और हमारे साथ घटना ये घटा गया कि शाम के टाइम हुआ, होली के दिन थी, शाम के टाइम था, और हमारे पिताजी बाहर गेट के बाहर बैठे हुए थे एक छोटा सा बच्चा लेके अपने गोदी में। तो उतनी देर में क्या भगदड़ हुआ, उसमें से 20-25 लोग पीछे से आया गया, 25 से 20 लोग आए, हम तो गिनती गिने नहीं थे कितने लोग आए। तो वो लोग आए और किसी के पास तलवार, किसी के पास डंडा, किसी के पास लोखंड, सब बरामद थी उनके पास हथियार। और उन्होंने क्या किए, हमारे रूम में दो आदमी भागते हुए आए, एक आदमी घर के अंदर घुस गया और एक आदमी भाग गया। तो उन लोगों ने उसको मारने के लिए हमारे पिताजी के ऊपर वार कर दिए। वार इस तरह किए जैसे कि हाथ पे किसी ने पाइप मार दिया और किसी ने छाती के ऊपर, क्या कहते हैं, छाती के बीच में लोखंड की पाइप से मारे। फिर हमने 100 नंबर पर कॉल किए कि 100 नंबर फ़ोन करने बाद ये सूचना आता है कि क्या हुआ। हमने बताया ऐसी ऐसी बात है, दुर्घटना घट चुकी है। तो वहाँ से अपॉइंटमेंट ये आता है कि आप पहले 108 पे फ़ोन कीजिए। हमने 108 पे फ़ोन कर दिया, 100 नंबर पे कर दिया, दोनों काम हो चुका था। उतने दिन में पुलिस वाले आए, बोले कि आपने 108 पे बुलाया। हमने कहा हाँ बुलाए। उन्होंने बोले कि सबसे पहले आप जाइए वहाँ पर, दवा करवाइए और दवा करवा के फिर बाद में फरियाद लिखवाना। तो हमने वहाँ पे गए, दवा खाने से रिटर्न आए। रिटर्न आने के बाद फिर हमको वहाँ मेडिकल में बोला गया कि आप एक पर्ची लो और लेके आप वहाँ पे लिम्बायत में चले जाओ, क्योंकि आपका केस लिम्बायत पुलिस स्टेशन में आता है। तो हमने लिम्बायत पुलिस स्टेशन में गए, वहाँ पे उन्होंने क्या लिखा क्या नहीं लिखा उससे हमको कोई लेना देना नहीं। उन्होंने बोले आपका तो भीड़ भी कुछ ज़्यादा उस दिन नज़र आ रहा था हमको, क्योंकि होली का दिन था, भीड़ कुछ ज़्यादा नज़र आ रहा था, होली के हिसाब से भीड़ ज़्यादा नज़र आ रहा। तो उन्होंने लिख दिए क्या लिखे क्या लिखा हमको। तरीके ब्यूरो रिपोर्ट आजाद न्यूज सूरत। कोरोना नो हाव वच्चे सूरत सिविल हॉस्पिटल में हाथ धोवा माटे सैनिटाइजर अने मोढे पहेरवाना मास्क नी अछत वच्चे परिचारिको अने ईस्टर्न अने रेसिडेंसी नी तबीबी साथे जे ते विभागना डॉक्टर दर्दी नी सारवार करवा मजबूर बनिया छे। जो के आ बाबते सिविल हॉस्पिटल सत्ताधीशोए मौन धारण करी लेता चर्चा नो विषय छे। सूरत सिविल हॉस्पिटल में शंकास्पद कोरोना वायरस ना दर्दियों माटे आइसोलेशन वोर्ड पण उभो करायो छे अने ऑब्जर्वेशन पण चाली रह्यु छे। प्रति दिवस सूरत सिविल हॉस्पिटल ની મેડિસિન સહિત ઓપીડી લગભગ હજારો દર્દીને પોતાની સારવાર માટે આપતા હોય છે। જો કે આ તમામ દર્દીઓ વચ્ચે હવે ડોક્ટર માસ્ક વગર સારવાર આપી રહ્યા છે। આમ ત્યારબાદ હાથ સાફ કરવા માટે આવતું એન્ટીબાયોટિક સેનિટાઇઝર પ્રવાહી પણ ન હોવાનું જાણવા મળ્યું છે। વિકાસશીલ સુરત શહેરમાં રાજ્ય આરોગ્ય મંત્રી કુમાર કાનાણીનું હોમ ટાઉન હોવા છતાં આવી લાપરવાહી સામે આવતા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। ટ્રોમા સેન્ટરની ઓચિંતી મુલાકાતે આવેલા મેડિકલ કોલેજના ડી ડોન બ્રહ્મભટ્ટ, સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પ્રીતિ કાપડિયા, મેડિસિન વિભાગના વડા ડોક્ટર ટ્વિંકલ અને ડોક્ટર અશ્વિનભાઈએ પણ માસ્ક વગર રાઉન્ડ મારતા કેમેરામાં કેપ થઈ ગયા હતા। એટલું જ નહીં પણ માસ્કની અછત વગર વચ્ચે અનેક કર્મચારીઓને દર્દીઓની સારવાર કરી રહ્યા હોવાનું સામે આવ્યા બાદ પણ આ ખાડા કાન કરી લાપરવાહીનું ઉદાહરણ આપ્યું હોય એમ કહી શકાય છે। બ્યુરો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત।